આ વર્ષે ચોમાસામાં વરસાદ નહીવત રહેતા દાંતીવાડા અને સીપુ ડેમ ખાલી રહેતા આજુબાજુના ગામડાના પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, જેથી ખેડૂતોને ભારે ચિંતા થઈ રહી છે. બનાસકાંઠાના સીપુ ડેમમાં પાણીની આવક ઓછી રહેતા આજુબાજુના ગામોના ખેડૂતોના બોરકુવા અને ભૂગર્ભ તળ પણ સુકાવા લાગ્યા છે અને અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા પણ સર્જાવા માંડી છે. સીપુ ડેમમાંથી અંદાજિત 90 જેટલા ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને ડેમ આધારિત 16,000 હેક્ટર જમીનમાં ખેતી થતી હોય છે, તે પણ હાલમાં આ જમીન વેરાન પડી છે. પાણીના ભૂગર્ભમાં જળ ઊંડા જવાથી ખેડૂતોને હિજરત કરવાનો વારો આવે એવું લાગી રહ્યું છે. ત્યારે પાણીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેનું સરકાર ધ્યાન રાખી પરિસ્થિતિને પહોંચી વળવા કરોડો ખર્ચી નર્મદાની પાઇપલાઇન મારફતે ડેમમાં નર્મદાના નીર પહોંચાડી ખેડૂતોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં કામગીરી હાથ ધરી છે. વર્ષ 2017માં ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદને લઈને પૂર આવ્યું હતું, જેનાથી સીપુ ડેમમાં છલોછલ પાણી ભરાયું હતું અને પાણીના તળ પણ ઊંચા આવ્યા હતા. પરંતુ વર્ષ 2018-19 અને 20માં નહિવત વરસાદ થવાને કારણે સીપુ ડેમમાં ઓછી માત્રામાં પાણીની આવક થઈ હતી, જેને કારણે સીપુ ડેમમાં અત્યારે 3 ફૂટ જેટલું જ પાણી છે. સીપુ ડેમમાંથી વાર્ષિક પીવાના પાણીની જરૂરિયાત 183 MCFT છે અને તેની સામે હાલમાં માત્ર 168 MCFT પાણી બચ્યું છે. જે પાણી હાલમાં ડેમમાં બચ્યું છે, જોકે સીપુ વિભાગનો દાવો છે કે ધાનેરા શહેર સહિત 94 ગામોને પીવામાં પાણીની તકલીફ નહીં પડે. વિભાગને આશા છે કે 15 જૂન સુધીમાં ચોમાસું બેસી જશે અને ત્યાં સુધી પીવાના પાણીની તકલીફ નહીં પડે. જોકે ડેમમાં પાણી ન હોવાના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળી શકે. જોકે નર્મદાના કેનાલમાંથી પાણી નાખવાનું યોજનાનું કાર્ય પણ પ્રગતિ કરશે, તે પણ પૂર્ણ થતાં આ તમામ પ્રશ્નો હલ થશે. હાલની સ્થિતિ એ પાણીનું લેવલ 172.64 મીટર છે, એટલે કે 3% જેટલો આપણી પાસે જળાશયમાં જથ્થો છે, જે આગામી જૂન 2021 સુધી પર્યાપ્ત માત્રામાં કહી શકાય. જે હાલ પીવાનું જે એમનું ટ્રેન્ડિંગ છે, પાણી પુરવઠા વિભાગનું જે પાણી ઉપાડવાનું જે ટ્રેન્ડ છે એ પ્રમાણે આશા રાખીએ કે જે 15 જૂને આપણે મોન્સૂન એક્સપેક્ટ કરીએ છીએ તો ત્યાં સુધી વાંધો આવે તેવું શક્યતા નથી, પાણી ચાલે એવું છે. સીપુમાં પાઇપલાઇનથી 200 ક્યુસેકની પાણી નાખવાની હાલ પ્રગતિ એટલામાં છે, જે ડિસેમ્બર 2021 સુધી પૂર્ણ થવાની શક્યતા છે.